ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ ધારિત ક્લાસીસ લાસ્ટ ટાઈમ આપણે યુનિટ વનમાં એક્ટિવિટી વન કરી હતી આજે આપણે એક્ટિવિટી ટુ સ્ટાર્ટ કરીશું એક્ટિવિટી ટુમાં શું છે તો તમને લેસન છે અ કી ટુ હેવન હેવન સ્વર્ગ બરાબર એટલે કે સ્વર્ગની ચાવી કી મીન્સ ચાવી અને હેવન મીન્સ સ્વર્ગ એટલે કે સ્વર્ગની ચાવી અ પ્લે સીન વન અહિયાં દ્રશ્ય એક છે બતાવવામાં આવ્યું છે તો દ્રશ્ય એકમાં શું છે એ આપણે જોઈએ કિંગાનો દરબાર કોર્ટ મીન્સ દરબાર રાજાનો દરબાર છે તો શું છે એમાં તો કે કોર્ટીયર સોરી તેનાલી કોર્ટિયર વન એન્ડ કોર્ટિયર ટુ આર વેટિંગ ફોર ધ કિંગ

ટ્રમ્પેટ મીન્સ પહેલાના જમાનામાં જે તુરાઈ વાગતી હતી રાજા આવે ને એટલે ઢોલ અને તુરાઈનો અવાજ સાથે રાજાનું આગમન થાય તો ધેર ઇઝ અ સાઉન્ડ એટલે તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ ધેર ઇઝ અ એટલે તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટીયર્સ સ્ટેન્ડઅપ શું છે તો કે રાજા છે એ ચાલતા ચાલે છે અને બધા જ દરબારીઓ ચાલતા ચાલતા જે રીતે પહોંચે છે દરબારમાં તો બધા જ દરબારીઓ ઊભા થાય છે એને ઢોલના અવાજ સાથે રાજા પ્રવેશે છે અને બધા દરબારીઓ છે એ ઊભા થાય છે રાજા આવે દરબારમાં પ્રવેશે એટલે દરબારીઓ એને માન આપવા માટે શું કરશે તો કે એને એના માટે ઊભા થઈ અને રાજાને માન આપે છે પછી આપણે જોઈએ તેનાલી રામન એન્ડ કોર્ટિયર સે ગુડ મોર્નિંગ યોર મજેસ્ટ્રી તો તેનાલી રમન અને જે દરબારીઓ છે એ દરબારીઓ રાજાને સુપ્રભાત કહે છે પછી ધ કિંગ સે ગુડ મોર્નિંગ રાજા કહે છે સુપ્રભાત પછી વેર આર માય મિનિસ્ટર્સ ટુડે મિનિસ્ટર્સ મીન્સ મંત્રીઓ આજે મારા મંત્રીઓ ક્યાં છે એવું રાજા છે એ બધા દરબારીને બધાને છે પરંતુ દરબારમાં એના મંત્રીઓ દેખાતા નથી એટલે રાજા પૂછે છે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે એટલે રાજા છે એ મંત્રીઓ વિશે પૂછે છે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ તેમ મારે શું કરવું છે તો કે મારે તે લોકોની તેમની સાથે નવા રોડના પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરવું છે ડિસ્કસ કરવું મીન્સ ચર્ચા કરવી સેના વિશે ન્યુ નવા રોડ પ્રોજેક્ટ એટલે નવો જે રોડ બનાવવાનો છે એના પ્રોજેક્ટ વિશે મારે ચર્ચા કરવી છે કોર્ટિયર ટુ સે યોર મજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે શું કહે છે જે દરબારી બીજો છે એ કે આજે કિંગડમ કિંગડમ એટલે કે દરબાર શું છે દરબાર અને સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેસ ધીસ ડેસ મીન્સ આ દિવસોમાં આપણા દરબારમાં એક મહાન સાધુ આવ્યો છે એટલે આ જે રાજા છે એ મંત્રીઓ વિશે પૂછે છે તો એમ કહે છે કે આપણા જે રાજ્ય છે દરબાર છે આપણું જે રાજ્ય છે આપણા રાજ્યમાં એક મહાન સાધુ છે આવ્યા છે તો ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ આર એટ ધેટ સાધુ કેમ્પ એટલે જે મંત્રીઓ છે એ મંત્રીઓ સાધુના કેમ્પ કેમ્પ એટલે શિબિરમાં છે એટલે જે મંત્રીઓ છે એ અત્યારે દરબારમાં નથી પરંતુ આપણા જે રાજ્ય છે એ રાજ્યમાં જે મહાન સાધુ આવેલો છે તો એ સાધુની શિબિરમાં બધા જે મંત્રીઓ છે એ ત્યાં શિબિરમાં અત્યારે છે કિંગ સે અ સાધુ એટલે કે છે સાધુ અ ગ્રેટ સાધુ એટલે કે એક સાધુ અને એ પણ પાછું મહાન સાધુ વુ ઇઝ ધીસ સાધુ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથિંગ હું કશું જ જાણતો નથી એનીથિંગ મીન્સ કંઈ જ નો મીન્સ જાણવું હું કશું જ જાણતો નથી અબાઉટ હિમ તેના વિશે હું તેના વિશે કંઈ જ જાણતો નથી યુ નો સમથિંગ તમે કંઈ જાણો છો રમણ બરાબર એટલે રમણને કહે છે કે તમે કંઈ જાણો છો એના વિશે

એર તે શું કરે છે પ્રોડ્યુસ કરે છે મીન્સ ઉત્પન્ન કરવું શું કરે છે ઉત્પન્ન કરી શકે છે કેન કરી શકવું કોઈન્સ કોઈન્સ એટલે સિક્કા હોલી એસ એટલે કે પવિત્ર ભસ્મ એન્ડ ફ્રુટ્સ અને ફળો ફ્રોમ ધ એર એટલે કે હવામાંથી તો એ સાધુ એટલા મહાન છે કે તે હવામાંથી સિક્કા પવિત્ર ભસ્મ અને ફળો પણ ઉત્પન્ન કરી શકે છે કોર્ટીયર વન્સે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હી સ્ટેન્ટ એવરી ડે શું થાય છે અને ત્યાં લોંગ ક્યુ મીન્સ લાંબી લાઈન લાગે છે ઓફ પીપલ લોકોની ત્યાં લાંબી લાઈન લાગે છે ઇન ફ્રન્ટ ઓફ હીઝ ટેન્ટ ટેન્ટ મીન્સ તંબુ તેના તંબુ પાસે રોજ લાંબી લાઈન લાગે છે ની આગળ તંબુની આગળ લાંબી લાઈન લોકોની લાંબી લાઈન છે એ રોજ લાગે છે ધે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફૂટ્સ લોકો છે એ તેમને શું ઓફર કરે છે કે લોકો છે તેમને સોનાના સિક્કા કપડા પ્રાણીઓ અનાજ શાકભાજી અને સૂકો મેવો ઓફર કરે છે કોર્ટિયર ટુ સે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા પૂજા એટલે તમારે એ શું કરશે તો કે કોઈ એવી પૂજા કરશે અને પૂજા દ્વારા છે ઇલનેસ ઇલનેસ મીન્સ માંદગી માંદગી છે ઈ પૂજા દ્વારા મટાડી શકે છે એટલે સાધુમાં એટલી શક્તિ છે કે એની પૂજા દ્વારા ગમે તેવી માંદગી હોય એ દૂર કરી શકે છે મટાડી શકે છે બટ બિગ સમોર દેટ પરંતુ શું કરવાનું તમારે તેના બદલામાં એને મોટી રકમ ચૂકવવી પડે બીગ સમ મીન્સ મોટી રકમ

કે રસપ્રદ છે આ બધી જે વાતો છે એ રસ પડે એવી છે આઈ વોન્ટ ટુ નો હું જાણવા માગું છું નો મોર અબાઉટ ધીસ એટલે વધારે અબાઉટ ધીસ સાધુ આ સાધુ વિશે મારે એટલે કહે છે કે મારે આ સાધુ વિશે વધારે મોર મીન્સ વધારે નો મીન્સ જાણવું છે અબાઉટ મીન્સ તેના વિશે તો આ સાધુ વિશે મારે વધારે જાણવું છે બટ યુ કેન ગો નાવ પરંતુ તમે અત્યારે જઈ શકો છો આઈ વિલ ડિસ્કટ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી એટલે કોર્ટિયર જે દરબારી છે એ દરબારીઓને કહે છે કે તમે અત્યારે અહીંથી જઈ શકો છો હું માત્ર રમન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ વિલ મીન્સ ભવિષ્યમાં એટલે આ ચર્ચા ચીજી થઈ નથી પરંતુ આ ચર્ચા છે એ રમન સાથે કરશે એટલે ઓનલી રમન એટલે માત્ર રમન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરશે બરાબર હવે આપણે આગળ જોઈએ ધ કિંગ સે રમણ વોટ ડુ યુ થિંક એટલે બધા દરબારીઓ ત્યાંથી જાય છે અને રાજા છે એ હવે તેનાલી રામણ સાથે ચર્ચા કરે છે અને તેનાલી રામણને કહે છે વોટ ડુ યુ થિંક તું શું વિચારે છે ઇઝ હી અ રિયલ સાધુ રિયલ મીન્સ સાચો શું તે સાચો સાધુ છે સાચો એટલે શું તે સાચો સંત છે સાધુ નેવર ચાર્જ મની ફોર દેયર સર્વિસ સર્વિસ મીન્સ સેવા તો કે સાચા સાધુ છે એ ક્યારે તેની સેવા માટે કોઈ પણ પ્રકાર ચાર્જીસ લેતા નથી એટલે રાજાને આ કે છે કે આ બધું છે ખોટું લાગે છે કેમ તો કે જે સાચા સાધુ હોય એ સાચા સાધુ એ ક્યારેય સેવા આપે તો સેવા માટે કદી પૈસા માંગે નહીં પરંતુ આ જે છે સાધુ શું કરતા હતા તો કે કઈ પણ બીમારી મટાડી તો દેતા હતા પરંતુ એના બદલામાં એને મોટી રકમ છે ચૂકવવી પડતી હતી તો અહીંયા એમ કે છે કે સાચા સાધુ હશે જે સારા સંત હશે એ સારા સંત ક્યારેય પૈસા માંગશે નહીં એટલે કે લેશે નહીં ફોર ધેયર સર્વિસ તેની તેઓની સેવા માટે કોઈની સેવા કરે એના બદલામાં ક્યારે સાચો સંત હશે એ સાચો સંત છે એ પૈસા લેશે નહીં વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ વોચ મીન્સ અહીંયા કઈ ઘડિયાળ નહીં પણ શું કરવાની છે નજર રાખવાની છે કીપ વોચ ઓન ધીસ સાધુ એટલે કે નજર રાખવી શું કરવાનું તો કે આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે રમન સે યસ યોર મજેસ્ટી આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ એટલે રામનને પણ રમનને પણ એવું લાગે છે કે હું પણ કંઈક ગરબડ છે કંઈક ખોટું થઈ રહ્યું છે એવું અનુભવું છું એટલે જેમ રાજાને અનુભવ થાય છે એવો જ અનુભવ રમનને પણ થાય છે કે હું પણ એવું અનુભવી રહ્યો છું કે કંઈક ખોટું થઈ રહ્યું છે ધ કિંગ સે રમન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ શું કહ્યું રાજાએ કે રાજાએ કહ્યું રમન તું તેના કેમ્પમાં જા તેની શિબિરમાં જા અને ફાઇન્ડ આઉટ ફાઇન્ડ આઉટ મીન્સ શોધી કાઢવું શું શોધી કાઢવાનું છે તો કે સાધુ વિશેની વધારે માહિતી શું છે એ સાચો સંત છે કે નથી એ તું ત્યાં જા અને ત્યાં જઈને શોધી લાવ રમન સે સર્ટેનલી સર એટલે રાજ ચોક્કસ સર એટલે રમન છે એ રાજાને કહે છે ચોક્કસ એટલે રાજાને રાજા એને એના વિશે વધારે માહિતી મેળવવાનું કહે છે અને રમન છે એ માહિતી મેળવવા માટે હા કહે છે હવે આપણે જોઈએ સીન ટુ ધ વિલેજ અ સાધુ વિથ અ લોંગ બિયર એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ શું છે ત્યાં જઈને શું જોવે છે શું કરે છે તો કે એક ગામ છે એ ગામમાં સાધુ છે વિથ લોંગ બિયર દાઢી અને સેફ્રોન મીન્સ ઓરેન્જ કલર એટલે કે કેસરી રંગ કેસરી રંગના કુર્તામાં એ સીટીંગ બેસી રહ્યો હતો બેઠો હતો ક્યાં તો કે એક જે સાધુ છે એ સાધુ લાંબી દાઢી પછી કેસરી રંગના સુકુર્તા સાથે એક ઓટલા પર ઓન અ પ્લેટફોર્મ મીન્સ ઓટલો તો ઓટલા પર બેઠો છે એટલે એ ત્યાં હજી બેઠો જ છે અંડર અ ટ્રી ઝાડની નીચે એક ઓટલો છે એ ઓટલા પર લાંબી દાઢી સાથે સફેદ કુર્તા સાથે એ સાધુ બેઠો છે હિઝ આઈઝ આર ક્લોઝ તેની આંખો બંધ છે સમ પીપલ આર વેટિંગ છે કોની હિમ ટુ ઓપન હિઝ આઈ તેની આંખો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે એન્ડ બ્લેઝ હિમ બ્લેઝ મીન્સ આશીર્વાદ આપવા તો કે તે જે સાધુ છે એ સાધુની આંખો ખુલે અને તેને આશીર્વાદ મળે તેની રાહ જોઈ રહ્યા છે તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ તેનાલીરામન ત્યાં પ્રવેશે છે અને અમોંગ એટલેની વચ્ચે લોકોની વચ્ચે ઊભો રહે છે એટલે રાજા એને એના વિશે માહિતી મેળવવા માટે કહ્યું છે એટલા માટે તેનાલી રામન ત્યાં જાય છે અને લોકોની ભીડમાં ત્યાં વચ્ચે જઈને ઊભો રહે છે ત્યાં શું થાય છે એ જોવા માટે ત્યાં ઊભો રહે છે વિલેજર વન સે સાયલેન્સ લુક ધેર ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ ડિવાઇન આઈઝ મીન્સ દિવ્ય આ તો શું સાયલેન્સ મીન્સ કે છે સાત લુકધેર ત્યાં જુઓ ધ ગ્રેટ સંત મહાન સંત છે એ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે એટલે સંત છે એ આંખો બંધ કરીને બેઠા હતા તો એક જે ગામડાનો લોક હતો માણસ એની ધ્યાન છે એ સાધુ પર જાય છે અને એમ કહે છે છે કે શાંત જુઓ હવે સંત એ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે એવરી વન બાઉસ ટુ ધ સાધુ શું કરે છે બાઉસ મીન્સ વંદન કરવું તો દરેક જણ છે એ સાધુને વંદન કરે છે વિલેજર ટુ સે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ શું કરે છે તો જે ગામનો બીજો માણસ આવે છે એ સાધુની સામે એક મોટી બેગ મૂકતા એટલે બેગ મૂકતા મૂકતા સાધુને કંઈક કહે છે પ્લેસિંગ અ બિગ બેગ એક મોટો કોથળો ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સાધુની આગળ યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટી શેક ઓફ રાઇસ શેક ઓફ રાઇસ મીન્સ ચોખાનો કોથળો શેક મીન્સ કોથળો શું કહે છે એને એની સામે આવે છે અને કહે છે મહારાજ એટલે હોલીનેસ મીન્સ મહારાજ પ્લીઝ મહેરબાની કરીને એક્સેપ્ટ મીન્સ સ્વીકારો ધીસ શેક ઓફ રાઇસ આ ચોખાનો કોથળો સ્વીકારો એડવાઇઝ મી મને સલાહ આપો માય લોર્ડ એટલે કે મારા ભગવાન હાઉ કેન આઈ બીકમ રીચ હું કેવી રીતે ધનવાન બની શકું રીચ એટલે પૈસાવાળું તો એમ કે છે કે મારા ભગવાન મને સલાહ આપો કે હું કેવી રીતે ધનવાન બની શકું ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેટ એટલે રાજ જે સાધુ છે એ એના આસિસ્ટન્ટ જે છે એ આસિસ્ટન્ટ એને જે મદદગાર હોય એને શું કરે છે ઈશારો કરે છે અને એ મદદગાર ત્યાંથી એ કોથળો છે દૂર લઈ જાય છે બરાબર તો આજે આપણે સીન વનમાં આટલું જોયું અને સીન ટુ સ્ટાર્ટ કર્યું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું કે સાધુ છે એ શું કરે છે અને તેનાલી રામન છે એ જાણશે કે આ સાધુ છે એ સાચો સાધુ છે કે નહીં એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ